नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारु। आपणे बात करता था आगळना लेक्चरनी अंदर मध्यस्थ जेनी अंदर माहितीनुं वितरण छे, आवृत्ति वितरण छे, टूंकमां सतत प्रकारनुं आपेलुं होय। तो सतत प्रकारनुं आपेलुं होय त्यारे आपणे सरस मजानुं सूत्र जोयुं हतुं, ध्यान अहीं आपजो, फरीथी याद करी लईए कि आपणुं सूत्र हतुं एम बराबर एल वत्ता एनना छेदमा बे माइनस सी एफ छेदमा एफ गुणिया सी। हवे सौ प्रथम एल नी वात करिए तो एल एटले आपणे शुं लख्युं हतुं तो के मध्यस्थ वर्गनी अथवा तो मध्यस्थ वर्गनुं अधः सीमा बिंदु। शू लीधु तू? मध्यस्थ वर्गन अधः सीमा बिंदु। परंतु एक खास नोंध करजो कि जो तमने वर्ग निवारक, आ वर्गनो एक प्रकार छे निवारक अने एक अनिवारक, बे प्रकारना वर्ग छे। चेप्टर नंबर बेनी अंदर आपणे आनो संपूर्ण अभ्यास करशुं, परंतु हुं एक तमने नानकडो तफावत आपी दऊं कि भाई निवारक वर्ग छे केवो होय छे। तो जो जीरो थी दस, दस थी वीस, वीस थी त्रीस, त्रीस थी चालीस, एनी सामे हूँ अँ एक वर्ग लखू छू जीरो थी नौ, दस थी ओगणीस, वीस थी ओगणत्रीस, त्रीस थी ओगणचालीस। तो हमणा आपणे जे अगाउना लेक्चरनी अंदर आपणे वात करी हती ते वर्ग हतो अनिवारक, कारण के एनी अंदर आपणे चेकनी वात करी हती कि भाई चेक जमा थयेला होय एक थी लईने ओगणचालीस, चालीस थी लईने ओगणएंशी, एंशी थी लईने एक सौ ने ओगणीस, एक सौ वीस थी लईने आगळ एक सौ ने ओगणपचास सुधी, के एवी रीतनी आपणने माहिती आपी दी। तो जुओ फरक एटलो કે માહિતી જે અહીંયા ઉર્ધ્વ સીમા છે એ ફરીથી અહીંયા આવે છે, તો દસ તો દસ અહીંયા આવ્યા, અહીંયા વીસ છે તો અહીંયા વીસ આવે છે, અહીંયા ત્રીસ છે તો અહીંયા ત્રીસ આવે છે। પરંતુ અનિવારક વર્ગની અંદર શું થાય છે? તો કે અહીં નવ છે તો અહીંયા કેટલા આવે છે? દસ, પછી અહીં ઓગણીસ છે તો એને આગળની એક સંખ્યા ઉમેરીને વીસ આવે છે, ઓગણત્રીસ છે તો અહીંયા કે કેટલા આવે છે? તો કે ત્રીસ। તો આવા પ્રકારનું જો આવૃત્તિ વિતરણ હોય તો એ કેવો વર્ગ થયો? આવા પ્રકારનો જો વર્ગ હોય તો કેવો વર્ગ કહેવાય? અનિવારક વર્ગ કહેવાય। જો આ સ્વરૂપનો વર્ગ હોય તો એ થયો નિવારક। જો તમને નિવારક વર્ગ આપે તો શું લેવાનું? તો કે અધઃ સીમા બિંદુ લેવાનું નથી। જો નિવારક વર્ગ હોય તો શું લેવાનું છે? બિંદુ। તો આપણે અગાઉનું ઉદાહરણ જોયું, એની અંદર વર્ગ પણ કેવો હતો? અનિવારક, એટલે શું લીધું હતું? બિંદુ। હવે આપણે એક એવું ઉદાહરણ ગણવાનું છે કે જેની અંદર વર્ગ કેવો હશે? તો કે નિવારક, નિવારક હશે એટલે આપણે કેવું લેશું? તો કે અધઃ સીમા। આટલો ફેરફાર છે એલ એક માટે, બાકી સેમ પ્રક્રિયા છે, નિવારક હોય તો સીમા, અનિવારક હોય તો બિંદુ। આને ધ્યાનમાં લઈને એક દાખલો ગણીએ। તો એના માટે છે ઉદાહરણ નંબર ત્રેવીસ, ઉદાહરણ નંબર ત્રેવીસ છે પેજ નંબર અઠ્યાસી ઉપર। પાના નંબર અઠ્યાસી, પાના નંબર અઠ્યાસી ઉપર આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે। તો એ ઉદાહરણની વાત કરીએ તો
75 કુટુંબના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે. આ કુટુંબોમાં પેટ્રોલના ખર્ચનો મધ્ય શોધો. પેટ્રોલનો ખર્ચ આપ્યો છે, બહુ સરસ મજાની રકમ છે. 200 સુધીનો ખર્ચ હોય એવા કુટુંબની સંખ્યા 2, 400 સુધીનો ખર્ચ થતો હોય એવા કુટુંબ 8, 600 સુધીનો ખર્ચો થતો હોય એવા કુટુંબ છે 17, 800 સુધીનો ખર્ચો થતો હોય પેટ્રોલનો એવા કુટુંબ છે 32, 1000 સુધીનો ખર્ચો મહિનાની અંદર થતો હોય એવા છે 57 કુટુંબ, અને 1200 સુધીનો ખર્ચો થતો હોય એવા કુટુંબો છે 75. તો આપેલી માહિતીમાં સૌ પ્રથમ આપણે વર્ગ બનાવીએ. તો જોજો વર્ગ કેવી રીતના બને છે, વર્ગ કેવી રીતના બને છે. એને આપણને એવું કીધું છે 200 સુધી પેટ્રોલનો ખર્ચો ક્યાંથી છે, 200 સુધી. તો 200 સુધી છે તો ક્યાંથી 200 સુધી આપણે ગણશું, તો કે 0 થી લઈને 200 સુધી. આ પહેલો વર્ગ થયો. 400 સુધી એવો પ્રશ્ન કર્યો છે, 400 સુધી. તો ક્યાંથી 400 સુધી, તો કે 200 થી. તો આ 200 થી 400, આ 400 થી 800, 800 થી 1000, 400 થી 600 છે, 400 થી 600, 600 થી 800, 800 થી 1000, અને 1000 થી લઈને 1200. એ લોકોએ આપણને સુધી સુધી શબ્દ આપ્યો તો આપણે એનો વર્ગ બનાવ્યો. કેવી રીતે? 200 સુધી એટલે 0 થી 200 રૂપિયાનો ખર્ચો, 200 પછી 400 સુધી એટલે ક્યાંથી 400, તો કે 200 સુધી તો જતું રહ્યું. હવે 400 સુધી, 200 થી 400 સુધી, 200 થી 400 સુધી એટલે 200 થી 400નો વર્ગ, 400 થી 600નો, 600 થી 800નો, 800 થી 1000, 1000 થી 1200. અને જે બીજી કોલમ આપણને આપી છે એ આપણી છે આવૃત્તિ એફ. તો આવૃત્તિ બનાવીએ તો એ લોકોએ આવૃત્તિ તો આપણને આપી જ છે. તો કેટલી આપી છે? 2, ત્યાર પછી છે 8, ત્યાર પછી છે 17, ત્યાર પછી છે 32, ત્યાર પછી છે 57, અને ત્યાર પછી છે 75. હવે ખાસ એ જોવાનું છે આ આવૃત્તિ છે એ આપણને સંચય આવૃત્તિ તરીકે આપેલી છે. એનું કારણ છે કે અહીંયા 200 સુધી, તો કે 2, આ 600, 200 થી 400 સુધીમાં 8, તો એ 8 છે એ 400 સુધીમાં 200નો સમાવેશ થઈ ગયો હશે. એટલે આ જે કોલમ મળી આપણને 2, ત્યાર પછી રકમમાં છે 8, 17, 32, 57 અને 75. આ હકીકતની અંદર આવૃત્તિમાં છે સંચય આવૃત્તિ, એટલે છે CF. ખાસ જોવાનું છે આ આપણને સંચય આવૃત્તિ આપેલી છે. એનું કારણ છે કે અહીંયા 200 સુધી કીધું, તો એનો મતલબ એવો થયો 200 સુધી, તો એની અંદર 2 જ વ્યક્તિ છે. 400 સુધીમાં આપણને રકમમાં કેટલા કીધા છે, તો કે 8, તો એનો મતલબ એવો થયો, તો કે 0 થી 400 સુધી, 0 થી 400 સુધીમાં કેટલા વ્યક્તિ થયા, તો કે 8. તો એમાં 0 થી 200 સુધીના તો આવી ગયા કે નહીં, 0 થી 200 સુધીના, તો 0 થી 200 સુધીના વ્યક્તિ 2 છે. તો આપણી બંનેનો તફાવત લેવો પડે, 8માંથી 2 બાદ કરીએ એટલે મળશે આપણને 6. તો આ રીતના આપણે આવૃત્તિ એફ તૈયાર કરવી પડશે. અહીંયા આપણે ક્રમ છે આવૃત્તિનો અને સંચય આવૃત્તિનો ઉલટ સુલટ કર્યો છે, પછી એને ચેન્જ કરી નાખશું. તો અહીંયા સૌ પ્રથમ આપણે આવૃત્તિ આપી છે એ મુજબ સૌ પ્રથમ 2 ના 2. હવે શું કરવાનું, તો કે 8માંથી 2 બાદ કરશું એટલે કેટલા આવશે, તો કે 6. મેં અહીંયા તમને ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરી એમ 8માંથી 2 બાદ કર્યો એટલે 6. એવી જ રીતના હજી 17માંથી આપણે બાદ કરશું, 17માંથી બાદ કરશું કેટલા, તો કે 17માંથી બાદ કરશું 8. 17માંથી 8 બાદ કરીએ એટલે વધશે કેટલા, તો કે 9. એવી જ રીતના 32માંથી 17ને બાદ કરી નાખશું, 32માંથી 17ને બાદ કરશું એટલે વધશે
तो के 15। 57 માંથી 32 ને બાદ કરશું એટલે વધશે કેટલા, તો કે 25। અને 25 ને આ 75 માંથી 57 ને બાદ કરશું એટલે વધશે કેટલા, તો કે 18। આ બધાયનો સરવાળો છે એ કેટલો થશે, 75। અહીંયા થોડોક મેં ક્રમ અડાવડો કર્યો છે, પહેલાં સંચય આવૃત્તિ આપી હતી એટલે સંચય આવૃત્તિ લખી નાખી છે, સંચય આવૃત્તિ ઉપરથી મેં શું મેળવ્યું છે, આવૃત્તિ, એટલે ખાસ ક્રમ થોડોક અડાવડો થયેલો છે, જે સંચય આવૃત્તિ પહેલાં આપેલી હતી પછી અહીંયા આવૃત્તિ। હવે પછી આપણે દાખલાને છે આગળ વધારીએ। સૌ પ્રથમ મેં કેવી રીતના કામ કર્યું છે, તો કે 8માંથી 2 પહેલાં 2 મૂકા, 8માંથી 2 બાદ કરીને 6 મૂકા, 17માંથી 8 બાદ કરીને 9 મૂકા, 32માંથી 17 બાદ કરીને 15 મૂકા, 57માંથી 32 બાદ કરીને 25 મૂકા અને 75માંથી 57 બાદ કરીને 18 મૂકા છે। હવે તો કે આપણે મધ્યસ્થ મેળવવો હોય તો પહેલું કામ એક જ કરવાનું છે, મધ્યસ્થ વર્ગ। તો અહીંયા આપણે ગણતરી કરશું, મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ મેળવીએ। મધ્યસ્થ વર્ગ માટેનું સૂત્ર થશે એનના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ। એન બરાબર તો કે કેટલા આવ્યા છે, 75। 75 ભાગ્યા 2 માં અવલોકનની જે વર્ગ છે એની કિંમત આપણે લખશું, 75 ભાગ્યા 2 કરશો એટલે 37.5। માં અવલોકનનો વર્ગ 37.5 એટલે કે 37 ને 38 કેમાં સમાયેલા છે, સંચય આવૃત્તિમાં જોવાનું જોયું, ભૂલથી આમાં ન જોવા જોઈએ, આમાં જોવાના, 2માં સમાયેલા છે તો કે ના, 8માં સમાયેલા છે તો કે ના, 17ની અંદર તો કે ના, 32ની અંદર આવશે તો કે નહીં, અહીંયા 57ની અંદર બંને કિંમતો 37.5 એટલે 37 અને 38 બંને કિંમતો સમાયેલી છે, માટે મધ્યસ્થ વર્ગ 800 થી 1000 થશે। એટલે અહીં આપણે લખશું મધ્યસ્થ વર્ગ બરાબર 800 થી 1000 આ થઈ ગયો મધ્યસ્થ વર્ગ। જ્યારે મધ્યસ્થ વર્ગ મળી જાય ત્યારે મધ્યસ્થ ડાયરેક્ટલી શોધશું, મધ્યસ્થ એના માટેનું સૂત્ર અહીંયા પણ મેં લખેલું જ છે, એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી। તો આ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એના માટે એલ સૌ પ્રથમ મેળવીએ, એલ એલ મળી જાય પછી મેળવીએ સી એફ, પછી મેળવીએ એફ અને છેલ્લે મેળવીએ સી, આ બધી વસ્તુ મેળવી લઈએ। તો એલ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા બિંદુ, શું લેવાનું છે, અધઃ સીમા બિંદુ। પરંતુ જો વર્ગ કેવો હોય, નિવારક, તો શું લેશું આપણે, સીમા જ લેશું, બિંદુ લેશું નહીં। તો અહીંયા વર્ગ છે એ નિવારક જ છે, 200 તો 200, 400 તો 400, 600 તો 600, 800 તો 800, 1000 તો 1000। તો આ નિવારક વર્ગ હોવાને કારણે આપણે સીમા લેશું, મતલબ આમાંથી 0.5 બાદ નહીં કરીએ, પરંતુ 800 ના 800, આટલો ફેરફાર છે। આગળનો જે તમે દાખલો શીખાતા એના કરતાં થોડોક ફેરફાર એ, અને થોડોક ફેરફાર સંચય આવૃત્તિ આપી છે એ, રકમમાં સંચય આવૃત્તિ તમને આપી દીધી છે એટલે આપણે સંચય આવૃત્તિને આધારે આવૃત્તિ મેળવી, એક એ પરિવર્તન
અને એક મધ્યસ્થ વર્ગની અંદર એલનું પરિવર્તન, બાકી કાંઈ પરિવર્તન છે નહીં. હવે CF એટલે શું થશે? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની, આ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે ખાસ જોવાનું છે, અહીંયા સંચય આવૃત્તિની મારી કોલમ અહીંયા છે, તો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે આ થઈ CF. ઓકે, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આ CF. ત્યાર પછી F. તો કે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ જે અહીંયા છે આ F, અને મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ એટલે કે મેં તમને અગાઉના દાખલામાં પણ કીધું હતું આ બંનેનો તફાવત, તો 1000 માંથી 800 બાદ કરશો એટલે વર્ગ લંબાઈ થશે 200. તો CF આપણે અહીં શોધા, 32 એફ મળ્યા 25 અને વર્ગ લંબાઈ થઈ 200. તો આ રીતે છે આપણે કામ કરવાનું રહેશે. હવે L મળી ગયો, CF મળી ગયો, F મળી ગયો અને C પ્રાપ્ત થઈ ગયો, એટલે માત્ર હવે સૂત્રની અંદર કિંમત મૂકી અને ગણતરી કરીએ. તો એલની જગ્યાએ કેટલા આવશે? તો કે 800 વત્તા એનના છેદમાં 2, એનના છેદમાં 2 એટલે 75/2, 37.5. ગણતરી કરેલ જ છે એટલે સીધી કિંમત મૂકી દો, 37.5 ઓછા CF 32/F 25/200. હવે સૌ પ્રથમ 800 ને 800 એમનેમ રાખશું, 37.5 માંથી 32 કેલ્ક્યુલેટરની મદદથી બાદ કરીએ, 37.5 માંથી 32 બાદ કરીએ એટલે 5.5/25/200. હવે આ 800 પ્લસ આ 5.5/200, 5.5/200 કેલ્ક્યુલેટરની મદદથી કરશો એટલે જવાબ આવશે 1100. આ 1100/25, 800 પ્લસ 1100/25 કરશું એટલે આવશે 44 જવાબ. 800 વત્તા 44, 844 આ મળ્યો મધ્યસ્થ. ફરીથી મિત્રો, આની અંદર બે પ્રકારના ચેન્જીસ આવ્યા છે. એક તો વર્ગ, અગાઉના દાખલાની અંદર કેવો વર્ગ હતો? તો કે અનિવારક હતો. તો અનિવારક હોય તો મેં શું લીધું હતું? સીમા બિંદુ L બરાબર. અહીંયા વર્ગ કેવો છે? તો કે નિવારક. વર્ગ નિવારક હોય એટલે L બરાબર હું શું લઈશ? તો કે સીમા. એક પરિવર્તન આ. બીજું પરિવર્તન, તો કે મને માહિતીની અંદર વર્ગ છે સુધી સુધી આપ્યો છે ખર્ચો, તો મેં એનો વર્ગ બનાવ્યો 0 થી 200, 200 થી 400. તો કે 200 સુધીના ગ્રાહકો 2 છે, 400 સુધીના ગ્રાહકો 8 છે. એટલે તો એનો મતલબ એવો થયો કે આ 2 ગ્રાહકો આની અંદર સમાયેલા છે, કુટુંબો આની અંદર સમાયેલા છે, એટલે મારે એને બાદ કરીને આવૃત્તિ શોધવી પડશે. એટલે સૌ પ્રથમ 2, પછી 8 માંથી 2 બાદ કરો એટલે 6, 17 માંથી 8 બાદ કરીએ એટલે 9, 32 માંથી 17 બાદ કરીએ એટલે 15, 57 માંથી 32 બાદ કરીએ એટલે 25, અને 75 માંથી 57 બાદ કરો એટલે 18. તો આમ EN બરાબર 75, મતલબ તમને લોકોને રકમમાં સંચય આવૃત્તિ આપેલી છે. આવું ઘણી બધી વખત તમને સંચય આવૃત્તિ આપેલી છે, એ તમારે રકમમાંથી જોવું પડશે, રકમમાંથી જાણવું પડશે કે ત્યાં તમને સંચય આવૃત્તિ આપેલી છે કે નહીં. તો સંચય આવૃત્તિ ઘણી બધી વખત આવી રીતે આપેલી હોય છે, એના આધારે આપણે આવૃત્તિ મેળવી. આ એક પરિવર્તન, અને L બરાબર જ્યાં આપણે સીમા લીધેલી છે, બિંદુ લીધેલું નથી. તો આવા પરિવર્તન સાથે દાખલો પૂર્ણ થઈ છે. આવા દાખલા ઘણા બધા હશે, જે જાતે ગણવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને ચતુર્થક દશાંશક શતાંશક વખતે કશી ભૂલ રહે નહીં. તો ટેક્સ્ટબુકના ઉદાહરણો પણ આપેલા છે, સ્વાધ્યાયમાં પણ દાખલા આપેલા છે, જે જાતે ગણજો.